હેલો મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ. હું ગોહેલ જીતેન્દ્ર, મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા ગેમકીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે સંખ્યા જ્ઞાન 2 ની અંદર ફર્સ્ટ લેક્ચર ની અંદર વિષમ સંખ્યા સમ સંખ્યાની વાત કરી, ત્યાર પછી આપણે વિભાજ્ય અવિભાજ્યની વાત કરી. તો એની અંદર એક વાત રહી ગઈ હતી કે વિશિષ્ટ સંખ્યા એટલે શું. તો વિશિષ્ટ સંખ્યામાં આવે છે 1. ખાસ મિત્રો યાદ રાખજો, આ વિશિષ્ટ સંખ્યા છે. શા માટે વિશિષ્ટ કહેવાય? તો જે સંખ્યા ને આપણે ખબર છે કે માત્ર 2 અવયવ હોય આવી સંખ્યા અવિભાજ્ય છે. જે સંખ્યાને 2 કરતા વધારે અવયવ છે આવી સંખ્યાને આપણે વિભાજ્ય કીધી. પણ 1 એવી સંખ્યા છે મિત્રો કે એને ભાગવામાં 1 વડે જ ભાગવી પડે. તો 1 એકા 1, તેનો અવયવ માત્ર 1 જ છે. જે સંખ્યાને માત્ર 1 જ અવયવ છે અને એ સંખ્યા પોતે મિત્રો એ પણ શું છે, સંખ્યા પોતે 1 છે ને એ જ છે. માટે આવી સંખ્યાને શું કહેવાય છે, વિશિષ્ટ સંખ્યા કહેવાય. મિત્રો, હવે આપણે આના આધારે એક દાખલા પૂછાય એની આપણે ચર્ચા કરી લઈએ. કે નવોદયમાં કેવા દાખલા પૂછાય છે જોઈએ આપણે. ઉદાહરણ 1, નીચે આપેલી સંખ્યામાંથી સમ સંખ્યા શોધો. મિત્રો, સમ સંખ્યા શોધો એમ કીધું હોય, ઓપ્શનમાં આપે એ 6,32,501, ઓપ્શન બી 9,37,255, ઓપ્શન સી 8,32,009, અને ઓપ્શન ડી આપશે 1,20,520. મિત્રો, અહીંયા શું કીધું છે, પેલા શરત સમજી લઈએ કે નીચે આપેલી સંખ્યામાંથી સમ સંખ્યા શોધો. જો મિત્રો, સમ સંખ્યા એટલે શું, એનો મતલબ થાય બેકી. જો બેકી આપણને સીધું પૂછી નાખે તો આપણને આવડી જાય, બરાબર. અહીંયા શરત શું છે કે ભાઈ નીચે આપેલી સંખ્યામાંથી, આમ કહેવામાં આવે છે નીચે આપેલી સંખ્યા છે એમાંથી સમ સંખ્યા. તો સમ સંખ્યાની આપણે જે કાલે વ્યાખ્યા સમજ્યા હતા એમાં કીધું હતું એકમનાંક શું આવે, તો એકમનાંક 2, 4, 6, 8 અથવા 0. જ્યારે આ આધારે જ આપણે દાખલો જોવાનો હોય, ત્યારે ઓપ્શન આપ્યા હોય એના ઉપરથી જવાબ ગોતી લેવાનો, કઈ છે જ નહીં. અહીંયા ઓપ્શન શું છે, 6,32,501, એકમનાંક શું છે 1, એનો મતલબ કે આ જવાબ આવશે નહીં. અહીંયા શું છે, એકમનાંક 5, આ પણ જવાબ આવશે નહીં, બી પણ નહીં. સી ની અંદર શું છે, 9, આ પણ નહીં આવે. ડી ની અંદર 0 છે મિત્રો. માટે આપણો જવાબ શું આવશે, 1,20,520. ખાસ મિત્રો, આવા દાખલા પૂછાતા હોય છે જે આપણે ખાસ સમજવાના છે. ત્યાર પછી આવો પણ દાખલો પૂછાય, ઉદાહરણ 2, 5,73,891 માં 8 અને 1 ના સ્થાનની અદલા બદલી કરવામાં આવે. અદલા બદલી કરતા મૂળ સંખ્યા, ખાસ મિત્રો મૂળ સંખ્યા અને નવી બનેલી સંખ્યાનો તફાવત શું થાય, તફાવત ખાલી જગ્યા થાય. જો મિત્રો, એકદમ સરસ દાખલો છે. અહીંયા શું કહેવામાં આવ્યું છે, પેલા તો લખીએ 5,73,891, બરાબર. હવે આમાં શું કીધું, 8 અને 1 ના સ્થાનની અદલા બદલી થાય, એનો મતલબ કે 8 છે અહીંયા જશે, 1 અહીંયા આવી જશે, બરાબર. એની અદલા બદલી કરો એટલે નવી સંખ્યા બની, બરાબર. અદલા બદલી કરતા મૂળ સંખ્યા અને નવી બનેલી સંખ્યાનો તફાવત, બરાબર. અદલા બદલી કરવાની છે એનો મતલબ આ થશે. મૂળ સંખ્યા કઈ છે આપણી, તો 5,73,891. ખાસ મિત્રો નોંધી લે, હવે નવી કઈ સંખ્યા બની છે, તો 5,73,198. કારણ કે 1 ના સ્થાને 8 આવી જાય, 8 ના સ્થાને 1 આવી જાય. હવે આ બેનો શું કીધું તફાવત, 5,73,198, બરાબર. હવે આમાં શું કીધું છે, આ બંને સંખ્યાનું શું કીધું, તફાવત. ખાસ મિત્રો, અહીંયા તફાવત એટલે બાદબાકી કરી નાખે, બાદબાકી 1 માંથી 9 જાય 10, બરાબર. 11 માંથી 8 જશે, 9, 10, 11, 3 વીધા, બરાબર. અહીંયા વીધા 8, 8 માંથી પાછા નહીં જાય, અહીંયા મૂક્યો 10 કો, અહીંયા મૂક્યા 7 મિત્રો, બરાબર. તો 18 માંથી 9 જાય તો 9, 6, 0, 0, 0, તફાવત કેટલો આવ્યો, 600, ને જવાબ આવશે 93. ખાસ મિત્રો નોંધી લેજો, આ આનો જવાબ છે. મિત્રો, આવા જ કંઈક દાખલા પૂછાય છે. ત્યાર પછી આપણે એક દાખલો તમને આપું છું હોમવર્કમાં, ઉદાહરણ 3, 0, 9, 6 અંકનો ઉપયોગ કરી ઉપયોગ કરવાનો છે
જે નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યાનો અહીંયા પૂછવામાં આવે છે ગુણફળ. ખાસ મિત્રો અહીંયા નોંધજો, ગુણફળ ખાલી જગ્યા થાય બરાબર. આ હોમવર્કમાં દાખલો છે મિત્રો, અને આ દાખલો ખાસ તમને પૂછવામાં આવે છે 2014 માં પૂછાયેલો છે. આ 2014 માં પૂછાયેલો છે. અહીંયા તમારે 0, 9 અને 6 જે આંક આપ્યા છે એનો ઉપયોગ કરવાનો છે. મોટામાં મોટી સંખ્યા બનાવો અને નાનામાં નાની સંખ્યા બનાવો, એનો ગુણફળ એટલે આ બંને સંખ્યા આ રીતે બને 960 અને 609. નાની કઈ બની? 609. હવે આ બંનેનો ગુણાકાર તમારે કરી જવાબ મને યુટ્યુબ ની કોમેન્ટ માં આપો અથવા તમારી બુક માં કરો. ખાસ નોંધી લેજો આ 3 દાખલા આપણે કર્યા. આ સિવાય પણ આપણે જોઈએ આગળ. ઘણી વખત મિત્રો આવી રીતે પણ પૂછાય છે. ઉદાહરણ 4 જોઈએ. ઉદાહરણ 4, 9, 5, 0, 2 અને 4 નો ઉપયોગ કરી 5 અંકની સમ સંખ્યા બનાવો. જો મિત્રો આ દાખલો છે મિત્રો 2017 માં પૂછાઈ ગયો. આની પર નોંધ લેજો. ખાસ આપણે પૂછાયેલા દાખલા એટલા માટે કરીએ કે જેને કારણે આપણને ખ્યાલ આવે કે આવા જ દાખલા પૂછાતા હોય તો વધારે પ્રેક્ટિસ આપણે કરીએ. અહીંયા શરત શું કીધી છે? 9, 5, 0, 2 અને 4 નો ઉપયોગ કરવાનો છે. બીજી વસ્તુ કે 5 અંકની બનાવવાની છે. સમ સંખ્યા, સમ સંખ્યા એટલે ખાસ નોંધજો બે કી, એટલે આપણે બે કી સંખ્યા બનાવવાની હોય તો ખાસ આપણે નોંધવાનું. બીજી કે અહીંયા વચ્ચે શું આપ્યો છે, તો શું આપેલો હોય ત્યારે શું કરવું એની વિગત આપણી પાસે છે. સૌથી નાની સંખ્યા બનાવી છે 2 આગળ આવશે, પછી 2 પછીનું સ્થાન 0 ને મળે 2 પછી. જો આપણને ખાસ યાદ રાખજો, આપણને શું કીધું સમ સંખ્યા એટલે 2 કી બનાવવાની છે, તો 4 ને સ્થાન ક્યાં આવશે? તો 4 નું સ્થાન આપણે એકમમાં મૂકવું પડશે. આનો જવાબ આવશે 20,594. આ આનો સાચો જવાબ છે. મિત્રો આવા દાખલા ખાસ પૂછાય છે, આપણે જાતે પ્રયત્ન કરશું એટલે આપણને આવડી જશે બરાબર. ત્યાર પછી ઉદાહરણ અને આપણે 5 કરીએ. 70 અને 80 વચ્ચે આવતી મૂળ સંખ્યાનો સરવાળો, આવતી તમામ મૂળ સંખ્યાનો સરવાળો, આવો પણ શબ્દ પૂછી નાખે તો એજ આવશે સરવાળો, ખાલી જગ્યા થાય. હવે આપણને કાલે જ મેં તમને કીધું હતું ફર્સ્ટ લેક્ચર ની અંદર કે પેલા તો 70 અને 80, ખાસ આ 70 ને 80 ની વચ્ચે મૂળ સંખ્યા, મૂળ સંખ્યા એટલે ખાસ યાદ રાખજો અવિભાજ્ય સંખ્યા બરાબર. કાલે મેં તમને કોષ્ટક આપ્યું હતું હોમવર્ક માં કરવા, તો તમે કર્યું હશે. તો 70 અને 80 ની વચ્ચે મૂળ સંખ્યા કેટલી આવશે? તો 71, 73 અને 79 બરાબર. 71, 73 અને 79 છે. આ 79 આ 3 સંખ્યા કેટલી મળે છે? મૂળ સંખ્યા કોની વચ્ચે? 70 થી 80 ની વચ્ચેની જ આપણને કીધી છે બરાબર. ત્યાર પછી શું કીધું? આ બધાનો સરવાળો, આનો સરવાળો પણ નાખો. 13 નો તગડો વધી પડી 1, 7, 3, 21 ને 1, 22. આ છે મિત્રો ખાસ નોંધજો, આ પણ દાખલો 2015 માં પૂછાયેલો છે. 2015 ની નવોદયની એક્ઝામ માં આ દાખલો પૂછાયેલો છે. તો આવા જ કઈક સમ પૂછાય છે. હજુ આપણે વધારે દાખલો કરીએ સમજવા. એક દાખલો તમને હોમવર્ક માં આપી દઉં ખાસ. ₹81 થી ₹90 વચ્ચે આવતી મૂળ સંખ્યાનો ગુણાકાર, અહીંયા સરવાળો નથી પૂછતો, ગુણાકાર ખાલી જગ્યા થાય, અને 91 થી 100 આવતી સંયુક્ત સંખ્યા, સંયુક્ત સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા થાય. આ બે દાખલા તમને હોમવર્ક માં પૂછું. પેલા 81 થી 90 આવે છે બરાબર, 81 થી 90
માં આવતી વચ્ચે શબ્દ આપણે કાઢી નાખીએ ખાસ એટલે ભૂલ ન થાય. બરાબર, 81 થી 90 માં આવતી મૂળ સંખ્યા આવે છે, જે મૂળ સંખ્યા છે એનો આપણે ગુણાકાર કરવાનો છે. અહીંયા 91 થી 100 માં આવતી, બરાબર, એ બંને જે આવે છે એવી સંયુક્ત સંખ્યાનો સરવાળો. ત્યાર પછી વાત કરીએ આપણે કે ઘણી વખત આવું પૂછે છે 5, 2 અને 6 નો ઉપયોગ કરી બરાબર વધુમાં વધુ કેટલી સંખ્યા બને, વધુમાં વધુ કેટલી સંખ્યા બને છે. બરાબર, અહીંયા આપણે સંખ્યા બનાવવાની વાત કરવામાં આવી છે. તો આવો દાખલો જયારે પૂછાય, બરાબર, દાખલા તરીકે આપણે 2 અને 5 આપ્યા હોય તો કેટલી સંખ્યા બને, 2 અને 5 માંથી 1 25 બને, બીજી 52 બને. બરાબર, બે અંક આપે તો આપણને સંખ્યા કેટલી મળી, 2 મળી. બરાબર, હવે 3 અંક આપશે આપણને, બરાબર, તો 3 અંક આપે તો એના જોઈએ કેટલી સંખ્યા બને છે, તો કે 5, 26, 562. ત્યાર પછી 256, 262. ત્યાર પછી 652, 625. મિત્રો આપણને ટોટલ કેટલી મળી છે જોઈ લઈએ, 1, 2, 3, 4, 5, 6 એટલે ટોટલ આપણને 6 સંખ્યા બને. બરાબર મિત્રો, 6 સંખ્યા બને. પણ જયારે પરીક્ષામાં આપણને આવો પ્રશ્ન પૂછાય કે 4 અંક હોય અને તમારે વધુ વધુ કેટલી સંખ્યા બને, 5 અંક આપેલા હોય ત્યારે આવી સંખ્યા બનાવવા તો ન બેસાય અને ટાઈમ પણ વધારે લે. તો આની એક શોર્ટ મેથડ છે, આપણે શીખી લઈએ. ખાસ મિત્રો એક આપણે આ શીખી લઈએ કે તમને પૂછે કે 5 અંક આપેલા હોય, કોઈ પણ 5 અંક આપે તો વધુમાં વધુ કેટલી સંખ્યા બનાવી શકાય, બનાવી શકાય. મિત્રો કોઈ પણ 5, દાખલા તરીકે આમાં આપણે વાત કરીએ તો 5, 3, 1 પછી 8 અને 9, આ જે 5 અંક આપ્યા છે, બરાબર, આના આધારે આપણે ઉદાહરણ લઈએ કે 5 અંકની વધુ વધુ કેટલી સંખ્યા બનાવી શકાય. તો આનું શોર્ટકટ છે મિત્રો, ખાસ નોંધી લે, જ્યારે આવા દાખલા આપે બરાબર પૂછવાના તો 5 ને ઉતરતા ક્રમમાં લખવાના. 5 પછી આવશે 4, 4 પછી આવશે 3, 3 પછી 2, 2 × 1 ઉતરતા ક્રમમાં લખો. આ દરેક નો ગુણાકાર કરી નાખવાનો, 5 6 20, 3 2 6 × 1 6 20 × 6 તો 20 6 120. તો મિત્રો 5 અંક જયારે આપે, બરોબર, તમને કોઈ પણ 5 અંક આપેલા હોય એના આધારે વધુ વધુ કેટલી સંખ્યા બની શકે, તો 5 અંક માંથી આપણે 120 સંખ્યા નવી બનાવી શકાય. જો મિત્રો આ રીતે તમે 4 અંક પૂછ્યું હોય, 4 અંક આપેલા હોય તેનો ઉતરતો ક્રમ કરો, 4 × 3 × 2 1, 4 3 12, 2 1 2, તો આપણે 24, ખાસ મિત્રો નોંધી લો, 24 સંખ્યા બની શકે છે. 5 અંક આપેલા હોય, 6 અંક 7 અંક 8 9 10, પરીક્ષામાં આવું જ પૂછાય, 8 અંક આપેલા છે અને એને આધારે કુલ કેટલી સંખ્યા બની શકે, ત્યારે આવા જયારે પ્રશ્ન પૂછાય ત્યારે આપણે શું કરવાનું, એને ઉતરતા ક્રમમાં લખી એ બધાનો ગુણાકાર કરી એ આપણો જવાબ મળે છે. મિત્રો આ રીતે આપણે હવે પછી નેક્સ્ટ વિડીયોની અંદર એમ કહેવાય જોડામૂળ સંખ્યા એટલે શું. ઘણી વખત એવું પૂછાય 1 થી 100 અંક ની અંદર 2 અંક કેટલી વાર આવ્યો, 5 અંક કેટલી વાર આવ્યો, 1 અંક કેટલી વાર આવ્યો, આવા પ્રશ્ન પૂછાય છે, એની આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. જો બાળકો તમે મારા વિડીયોને ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, આભાર.